વકીલ મારફતે આપી છે છેલ્લા માસથી આક્ષેપોના વિવાદ ચાલી રહ્યા છે ગેનીબેન ઠાકોરના ભાઈ પર દારૂ પીધેલો હોવાનો કેસ કર્યો હતો અને ત્યારબાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સમાં ગેનીબેનનું નામ લીધું હતું ભાબર શહેર ભાજપ પ્રમુખે પણ ગેનીબેન ઠાકોર અને તેમના પરિવારના રાજસ્થાનમાં ઠેકા છે તેવું નિવેદન કર્યું હતું જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરીએ પંચમાં પણ અન્ય લોકોને જે જાણતા નથી તેવા લોકોને લીધા હોવાના સીધા આક્ષેપો છે જ્યારે જિલ્લા પોલીસ વડા પર કલેક્ટરને કાર્યવાહી કરવા માટેનો લખેલો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના આક્ષેપ છે આ તમામ બાબતોને લઈને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નોટિસ આપી છે અને આગામી સમયમાં જો આ નોટિસની કાર્યવાહી પૂરી નહીં થાય ગેનીબેનની માફી નહીં માંગે તો ગેનીબેને બદનક્ષીનો દાવા માટે ન્યાયતંત્રના દરવાજા ખટખટાવવા પડશે જેવું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે તારીખ અઢાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ માવેશરી પોલીસ સ્ટેશનમાં અમારા જિલ્લાના કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈનું ખોટી રીતે નામ દાખલ કર્યું ત્યારથી કરીને આજ સુધી અનેક રીતે અમારા વચ્ચે પોલીસ વચ્ચે જે વિવાદો હોય હાઈકોર્ટ હોય કે સરકાર હોય જ્યાં જ્યાં ધ્યાન દોરવાનું હતું ત્યાં ધ્યાન દોર્યું છતાં બનાસકાંઠા એસપી હોય દિયોદર ડીવાય હોય પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરી હોય ભારતીય જનતા પાર્ટીના બાબરના પ્રમુખ અમૃતભાઈ માળી હોય આ ચારેય જણે વ્યક્તિગત રીતે મને બદનામ કરવા માટે કરીને જે એમણે મીડિયા સમક્ષ જે વાત કરી એ તમામ વિગત મેં મારી જે નોટિસમાં દર્શાવી છે આઠ આઠ બે હજાર ત્રેવીસના રોજ બનાસકાંઠા કલેક્ટરને લેટર લખેલો એ પણ સંકલન સમિતિમાં ડીએસપીએ જે અમને વિગતો આપેલી હતી કે એક વ્યક્તિ ઉપર એકથી વધારે ગુના નોંધાયેલા હોય એ બનાસકાંઠાની અંદર આટલા વ્યક્તિઓ સાથે દારૂના કેસ થયેલા છે ઠાકરસિંહભાઈ રબારી ઉપર ખોટી રીતે પાસા જેવો કેસ એ પોલીસ મારફત કલેક્ટરને દરખાસ્ત થાય ત્યારે આ બાબતમાં મેં મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હર્ષ સંઘવી ગૃહમંત્રી છે એમનું ધ્યાન દોર્યું રેન્જ આઈજીને ધ્યાન દોર્યું ડીજીપીને પણ મળ્યા હતા એટલે જે એમની ઓથોરિટી છે આ તમામને અમે વિગતથી માહિતગાર કર્યા હતા છતાં કાયદો કાયદાનું કામ કરે પોલીસ પોલીસનું કામ કરે એની સામે અમારો કોઈ જ વાંધો ના હોય પણ મારા ભાઈને બે ક્વાટરિયા દારૂ છે પાલનપુર એલસીબી બાભર જાય બાભરથી અબાસણા જાય બળજબરીપૂર્વક ઉપાડી લાવે પોલીસની કસ્ટડીમાં અને પોલીસની ઓફિસની અંદર બે પોલીસવાળા પકડી રાખે એક જણો વિડીયો બનાવે તો આવું પોલીસને કામ કરવા માટેનું કોઈ કાયદામાં નથી કોઈ પણ તમે કોઈના માટે કેસ કરો તો એના નિયમો બધા માટે સરખા લાગુ પડે અને બીજા જ દિવસે દિયોદર ડીવાયસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી એમ કે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ છે બે ક્વાટરીયા દારૂમાં પકડાના છે જે વ્યક્તિનું એફઆઈઆરની અંદર નામ જ ના હોય એ વ્યક્તિનો મીડિયા સમક્ષ આ રીતે વાત કરી અને અમારું જે સમગ્ર ગુજરાતની અંદર બદનામી કરવાનું કામ પોલીસના અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અને હું એક જવાબદાર ધારાસભ્ય છું ઠાકોર સમાજની દીકરી છું ગરીબ સમાજમાંથી છું સો કરોડ પ્રજાના પ્રતિનિધિઓ અમારી પાસે આશા અપેક્ષા રાખતા હોય અને જ્યારે ચોર કોટવાળાને દંડે જે બધીઓ કરવાવાળા અમારા વિરુદ્ધમાં આ રીતે પ્રવૃત્તિઓ કરે છતાં પણ અમે હાચા હોઈએ અને છતાં અમે ન્યાયના દરવાજા ના ખકડાવીએ પ્રજા સમક્ષ ખુલાસો ન કરીએ તો લોકોની પણ ગેરસમજ અમારા ઉપર થાય ત્યારે આવનાર સમયની અંદર એ લોકોએ જ્યાં આવેદનપત્રો આપ્યા આવેદનપત્રોની અંદર એવા ઉલ્લેખો કરવામાં આવ્યા કે ગેનીબેનના ભાઈઓ અને એમના હગાવાલા સેણ સંબંધીઓ રાજસ્થાનની અંદર ઠેકા ચલાવે છે તો એમને રેકર્ડથી પ્રૂફ કરવું પડે અમે કલેક્ટરને લખેલો લેટર એ બુટલેગરોને સોશિયલ મીડિયાનામાં જાય તો એ એસપી ઓફિસથી ગયો તો એમને આ લેટર કોના માધ્યમ કોને આપ્યો એમને પ્રૂફ કરવું પડે દિયોદ ડીવાય એસપી કે જે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને મારા નામનો ઉલ્લેખ કર્યો તો કઈ એફઆઈઆરની અંદર મારું નામ છે એ એમને સાબિત કરવું પડે ભાજપનો પ્રમુખ અમૃતભાઈ માળી કે એણે એ રીતની વાત કરી ભાઈ પ્રકાશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ કે ભાભર જઈનેથી અબાસણા જઈને એમને કેસ કર્યો અને એમાં પંચોના નામ ખોટા લખવામાં આવ્યા કે જે પંચો જાણતા જ નથી એટલે જે અમે નોટિસની અંદર વિગતો લખી એ અમને કોર્ટની અંદર પુરવાર કરવાનું છે એ કોર્ટની અંદર પુરવાર નહીં કરે તો આગળમાં અમારે કાયદાની કાનૂની લડાઈ એ કઈ રીતે લડવી એ આવનારા સમયની અંદર નક્કી કરશું પણ પોલીસનું કામ એ કાયદોને વ્યવસ્થા જાળવવાનું છે બધીઓ રોકવાનું છે ચોર કોટવાળને દંડ રહે એવા કાયદા એવા કાર્યો કરવાની જવાબદારી પોલીસની ઇજ્જત કરીએ છીએ કે આખી ગુજરાતની પોલીસ કે બનાસકાંઠાની પોલીસ બધી જ ખરાબ છે એ વાત મારાથી નહીં પણ ગાંઠા રાજકીય ઇશારે કોઈ એક આગેવાનના કહેવાથી આવડી દબનગીરી પોલીસ જ્યારે વ્યક્તિગત રીતે ટાર્ગેટ બનાવતી હોય તો અમે પણ એક પ્રજાના જવાબદાર પ્રતિનિધિ તરીકે દારૂની બધી એ અમારી હજારો બહેનો વિધવા થઈ છે આ જુગાર હોય બુટલેગરોના ત્રાસ હોય એ અનેક વખત મેં જાહેર ફંક્શનો અમે કરેલા છે ધર્મગુરુઓના માધ્યમથી વાત કરેલી છે અમારું કામ આ બધીઓ રોકવા માટેનું છે સમાજમાં સુધારો લાવવાનું છે આ બધીઓને પ્રોત્સાહન આપવાનું નથી દબાવવાનો પ્રયાસ શું હોય છે એ કદાચ જે અમારી સામે આવેદનપત્ર આપતા હોય એને પૂછો જે અમારી અમે કાર્યવાહી કરતા હોય એમને કદાચ વિશેષ ખબર હશે પણ એક ગરીબ સમાજની દીકરી છું અને જ્યારે સીધી રીતે લડવા માટેની જેનામ તાકાત નથી એ માત્ર ને માત્ર પોલીસનો ઉપયોગ કરીને આ રીતે હેરાન કરવા માટેના સતત પ્રયત્નો માનસિક ત્રાસ પરિવાર હગાવાલા શેણ સંબંધી અમે અમારા વિસ્તારનું કામ પણ કરી શકતા નથી માત્ર ને માત્ર આ નેગેટિવ એનર્જી અમારી વેસ્ટ થાય છે તો હવે તો એમને એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે બધા ચાલુ સરકારમાં બેઠા છો લોકોનું કામ કરો લોકોએ તમને મેન્ડેટ આપ્યો છે અમને વિપક્ષ તરીકે જે જવાબદારી સોંપી છે અને ક્યાંક લોકોની વાત એ સરકાર સુધી કે મીડિયાના માધ્યમથી પહોંચાડવાની જવાબદારી અમારી છે આવો સાથે મળીને આ બધી જ્યાં રોકવાની થતી હોય ત્યાં હું તો એમ માનું છું કે મુખ્યમંત્રીને મળીએ અને એનાથી આગળ દેશના ગૃહમંત્રીને મળીએ એ એમની વિગતો આપીએ અમે મારી વિગતો આપીએ અને ક્યાં કોની ક્ષતિ છે કદાચ કોંગ્રેસના હોય કે અમારા હાગાભાઈ સેણ સંબંધી હોય તો એને પણ કાર્યવાહી થવી જોઈએ એમાં કોઈ એના માટે કાયદો અને વ્યવસ્થા એ બધા માટે બંધન કરતા હોય એ આખો જિલ્લો જાણે છે તમામ સમાજો જાણે છે તમે મીડિયાવાળા જાણો છો મારા મોઢે ના કેવડાવો અને સમય અને સંજોગો જ્યારે આવશે ત્યારે કહેવું પડશે તો પણ કહીશું પણ સીધી રીતે રાજકારણ એ ચૂંટણી જાહેર થાય પતિ ગયા કાવા દાવા ચૂંટણી ઢંઢેરા પોતપોતાની વાત મૂકે પણ પતિ ગયા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે બધા સાથે મળીને કામ કરવું જોઈએ અને એ પૈકીની વિચારધારા સૌ કેળવે એવી હું અપેક્ષા રાખું બનાસકાંઠા એસપી દિયોદર ડીવાયસપી હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમૃતભાઈ માળીકે જેમણે વ્યક્તિગત રીતે એવિડન્સ સાથે એમને ક્યાંક ને ક્યાંક અમને માનહાનિ થાય અથવા તો જે અસામાજિક તત્વો છે એમનો દુશ્મનનો દાવો અમારા ઉપર વધે અને એ લોકો અમારા ઉપર કદાચ આવનાર સમયની અંદર એક મહિલા ધારાસભ્ય તરીકે બુટલેગરોની આખી વિગતો એસપી ઓફિસથી ડિક્લેર થતી હોય તો સ્વાભાવિક છે કે એમનો આક્રોશ અમારા ઉપર હોય અને એ પૈકીનું કાંઈ થાય તો એનું જવાબદાર પણ જે લીક કરવાવાળા અધિકારીઓ રહેશે